લાઠીના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમરે પાક સામગ્રીના વધતા જતા ભાવ અંગે નિવેદન આપ્યું. વીરજી ઠુમરે ખેડૂતોની આવક ડબલ થયા હોવાની સરકારની વાતને પાયા વિહોણી ગણાવી. વર્ષ 2005-2006માં એક પણ કપાસના ભાવ 1600 રૂપિયા બોલાતા હતા, ત્યારે વર્ષ 2022માં એક મણ કપાસના ભાવ 1400 રૂપિયા બોલાઈ રહ્યા છે. ત્યારે વીરજી ઠુમરે સરકાર ઉપર પ્રહારો કરતા કહ્યું કે ભાજપની સરકારમાં ભાવ વધારો થતાં ખેડૂતો દેવામાં ડૂબી ચૂક્યા છે. દેવામાં ડૂબી રહેલા ખેડૂતો આત્મવિલોપન કરી રહ્યા છે. ગુજરાતમાં જે પરિસ્થિતિ છે તેને જોઈને લાગે છે કે ભાજપની રાજસ્થાનમાં જીત થવી અશક્ય છે. કૃષિ મેળાના નામે ફતવા બહાર પાડનારી સરકાર ખેડૂતોની પરિસ્થિતિ બેહાલ બની છે. ગરીબ માણસોની પરિસ્થિતિ પણ માયરા માયરા બની છે. હાલ ખેડૂતોને કપાસના ભાવ 1400ની અંદર મળી રહ્યા છે. યુપીએની સરકાર હતી, હું સાંસદ હતો ત્યારે 2007માં યુપીએ સરકાર મનમોહનસિંહજીમાં 1600 રૂપિયા કપાસના ભાવ મળતા હતા. ડીએપીનો ભાવ 700 રૂપિયા હતા. 190 રૂપિયાની થેલી યુરિયા મળતી હતી. જંતુનાશક દવા બિયારણના ભાવ બહુ ઓછા હતા. લોખંડ સિમેન્ટના ભાવ આજે 3 ગણા થયા છે. અને ખેડૂતોને કપાસના ભાવ 1600ને બદલે માત્ર 1400 મળી રહ્યા છે. ડબલ આવકની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, 156ની છાતીની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર. 156 ધારાસભ્યો ચૂંટ્યા છે. કૃષિ મંત્રીનો કોંગ્રેસમાં હતા ત્યાં સુધી આત્મા ખેડૂતો તરફી હતો, તે હવે તો આત્મા પણ મરી પડવાનો છે. સેના કૃષિ મેળા કરી રહ્યા છો? શું તમે આ ખેડૂતોને કરવા માગો છો? ખેડૂતને પાયાનું ખાતર મળતું નથી, ખેડૂતોને સમયસર એની જનસના ભાવ મળતા નથી. લૂંટાઈ રહ્યો છે ખેડૂત. ગરીબ માણસ પોતાના અંગો વેચીને આજે દિવાળી ઉજવી રહ્યા છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વાહવાહી લૂંટવા માટે છત્તીસગઢ અને રાજસ્થાનમાં 500 રૂપિયા બાટલો આપવાની વાત કરે છે. ત્યાંની સરકાર આવવાની નથી. તો 35 વર્ષથી તમારી સરકાર ચાલે છે, ગુજરાતની પ્રજાનો શું વાંક છે?